હેલો એવરીવાન હાવ યુ ઓલ બોલો આજે આપણે થર્ડ સ્ટેન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ચૂઝ ધ કરેક્ટ વર્ડ એટલે કે ચૂઝ એટલે સિલેક્ટ કરવું જે સાચો શબ્દ હોય ને એને આપણે ચૂઝ કરવાનો છે એટલે કે સિલેક્ટ કરવાનો છે તો ચલો એ પહેલાં આપણે એક થોટ જોઈ લઈએ વી ડોન્ટ ગિવ અપ વી ટ્રાય અવર બેસ્ટ આપણે ગિવ અપ એટલે કે છોડી દેવાનું નથી અપ કરી દેવાનું નથી વી ડોન્ટ અપ આપણે કોઈ પણ હાર કોઈ પણ હાલતમાં અપ એટલે છોડવાનું નથી આપણે ટ્રાય કરતું રહેવાનું છે વી ટ્રાય આવર બેસ્ટ જો ભાઈ અહીંયા અગર એ હાથ છોડી દેત અહીંયા જોયું તમે અગર આ જે બોય છે એ ગીવ અપ કરી દેત કે ભાઈ મારાથી નહીં થાય હાથ છોડાવી દેત તો અહીંયા એને મેડલ મળી શકેત નહીં ના

આપણે સાચો જવાબ ગોતી અને એને સિલેક્ટ કરીને ખાલી જગ્યામાં લખવાનો રહેશે આ અગાઉ આપણે જે હાર્ડવર્ડ્સ કર્યા હતા ને હં એને જ અકોર્ડિંગ એમાંથી થોડું બહુ આમાં આવવાનું છે ઓકે તો ચલો ફર્સ્ટ છે ડેશ ટુ સ્કૂલ ડેશ ટુ સ્કૂલ તો હવે આ બંનેમાંથી શું આવશે ગો કે વર્ક શું આવશે ગો કે વર્ક આપણે સ્કૂલ શું કરશું જાશું કે કામ કરશું હં અત્યારે આ લોકો શું કરે છે સ્કૂલ જાય છે તો ગો એટલે જવું ગો એટલે જવું તો અહીંયા આવશે ગો ટુ સ્કૂલ તો ચલો પહેલાં આપણે ખાલી જગ્યા લખીએ અને લખીએ ટીઓ ટુ

જીઓ ગો ટીઓ ટુ એસસીએચ ડબલ ઓ એલ ગો ટુ સ્કૂલ તો આ બંનેમાંથી આપણે કયો વર્ડ લીધો બચ્ચાલો ગો વેરી ગુડ આપણે કયો શબ્દ લીધો ગો આ બંનેમાંથી અગર ચૂઝ કરવાનું હતું તો ગો અથવા વર્ક તો પિક્ચર જુઓ તેઓ જાય છે ગો તો આપણે આમાંથી એક ચૂઝ કર્યો ગો જીઓ ગો નંબર ટુ ડેશ યોર નેલ્સ ડેશ યોર નેલ્સ ભાઈ અહીંયા ખાલી જગ્યા નાખુન કરો તો આપણા નાખુનને શું કરવા જોઈએ પિક્ચરમાં જુઓ તો કટ કરવા જોઈએ તો અહીંયા શું કરે છે બે ઓપ્શન આપ્યા છે ગ્રો કટ ગ્રો એટલે વધારવું ઉગાવવું અને કટ એટલે કાપવા તો પેલા આપણે નંબર ટુ લખીએ માર્જિંગમાં એટલે કે હાંસિયામાં પછી લખીએ ખાલી જગ્યા પછી લખીએ વાય આર યોર પછી લખીએ એન એ આઈ એલ એસ નેલ્સ પછી ડોટ કટ યોર નેલ્સ આન્સર જોઈએ કટ યોર નેલ્સ આપણા નાખુને કાપવા જોઈએ સો સી યુ ટી કટ આ બંનેમાંથી આપણે કયો ચૂઝ કર્યો તો ભાઈ આપણે ચૂઝ કરીએ કટ કાઉન્સમાંથી આ બેમાંથી કયો જવાબ આપણે પસંદ કર્યો કટ કેમ કે અહીં કાપે છે બરાબર ને હં કટ કરે છે તેના નેલ્સ तो कट योर नेल्स, नेक्स्ट है डेशी डेश दिस टी एच आई एस दिस एम आई एल के मिल्क एम आई एल के मिल्क मिल्क एट दूध तो शू आवश् बे ऑप्शन आप बच्चा लोग ઓપ્શનમાં બે ચીઝ છે ડ્રિંક અને થ્રો ડીઆરઆઈ એન કે ડ્રિંક ટી એચ આર ઓ ડબલ્યુ ડ્રિંક એટલે પીવું થ્રો એટલે ફેંકવું તો શું કરવું જોઈએ દૂધને ડ્રિંક કરવું જોઈએ કે ફેંકવું જોઈએ તો ચલો જોઈએ હં ડ્રિંક કરવું જોઈએ જો અહીંયા બેબી કરે છે ને ડ્રિંક અહીંયા પિક્ચરમાં બેબી છે તે મિલ્ક ડ્રિંક કરે છે ને હં તો લખો ડી આર આઈ એન કે ડ્રિંક ટી એચ આઈ એસ ધીસ ટી એચ આઈ એસ ધીસ એમ આઈ એલ કે મિલ્ક એમ આઈ એલ કે મિલ્ક ડ્રિંક ધીસ મિલ્ક આ બંનેમાંથી આપણે ચૂઝ કર્યો ડ્રિંક ड्रिंक એટલે પીવું આ દૂધ પીઓ દૂધ તો પીવાની જ ચીજ છે ને ખાઈ તો શકાય નહીં હા કેમ કે ઈ લિક્વિડાઇઝ છે હમ તો ચલો નંબર 4 डोंट डैश फ्लावर्स डोंट डैश फ्लावर्स ફ્લાવર્સ ને તોડાય નય જુઓ ભાઈ ફ્લાવર્સ ને તોડાય ન તોડાય ને અહીંયા બે ઓપ્શન આપ્યા છે એક છે ગ્રો અને એક છે પ્લક તો ભાઈ ગ્રો એટલે વાવવું થાય ગ્રો એટલે ઉગાવવું થાય શું થાય ઉગાવવું અને પ્લક એટલે તોડવું પ્લક એટલે તોડવું તો જો ભાઈ અહીંયા આ જે છે ને એ નોની નિશાની છે એટલે કે નહીં ડોન્ટ એટલે નો તો ચલો ડીઓ એન્ટી ડોન્ટ डबल्यूआरएस फ्लावर्स हमें ऑप्शन है बे ग्रो एंड प्लक डोट डेश फ्लावर्स एट्ले कि फ्लावर उगाडो नहीं कह फ्लावर तोड़ो नहीं तो चलो प्लक शू आ प्लक तो चलो लखो बचालो डीओ एन टी डोट पीएलयू सी के प्लक ઓ ડબ્લ્યુ ઇઆર ફ્લાવર્સ ડોટ પ્લક ફ્લાવર્સ પ્લક આવ્યો પ્લક આ છે એનો ગ્રો નો મતલબ થાય ઉગાવવું અને પ્લક નો મતલબ થાય તોડવું ને અહીંયા ના પાડી છે તો ઉગાવવાની તો કોઈ ના પાડે નહીં બચાલો ના શાની પાડી तोड़वानी तो आ बने कयो वर्ड चूज करियो प्लक नंबर फाइव डोट डैश्योर टॉइस डोट डैश्योर टॉइस डीओ टी डोंट खाली जगह वाई ओ यू आर योर टी ओ वाई एस टॉयज डोंट डैश योर टॉयज़ જો અહીંયા આટલા બધા ટોયસ પડ્યા છે હો હવે અહીંયા બે ઓપ્શન દીધા છે હાઈટ એન્ડ બ્રેક હાઈટ એચઆઈડીઈ હાઈટ અને બી આર ઇ કે બ્રેક હાઈટ એટલે સંતાડવું થાય હાઈટ એટલે શું થાય છુપાવવું સંતાડવું અને બ્રેક એટલે થાય તોડવું તો અહીંયા અહીંયા કહ્યું છે ડોન્ટ બ્રેક યોર ટોયસ એટલે કે આપણા ખીલોના ટોયસ એટલે રમોકડા ને તોડો નહીં ડોન્ટ બ્રેક યોર ટોયસ તમારા રમકડાને તોડો નહીં રમકડા તોડાય ના તોડાય વેરી ગુડ તો આન્સર આવ્યો બી આર ઈ એ કે બ્રેક આ બંનેમાંથી એક ચૂઝ કરવાનું કીધું છે તો આપણે કયો ચૂઝ કર્યો નેક્સ્ટ છે ડોન્ટ રિંગ ધ બેલ અ મિસ તો જવાબ બોલી ગયા ડોન્ટ ડેશ ધ બેલ જો ભાઈ બેલ કહ્યું છે હા બેલ કહેવાય ડોર બેલ હોય ને હા આપણે રિસેસ નો બેલ પણ તો યાદ છે ને તો ડોન્ટ ડેશ ધ બેલ રિંગ કે સિંગ શું ન કરાય બેલ ની સાથે બેલ વગાડવાનો નહીં કે સિંગ એટલે ગાવાનો નહીં શું થશે સોચો ફરી એકવાર મેં બોલું છું તબ તક લખી ટી ખાલી જગ્યા ટી એ ચી ધ બી ઈ ડબલ એલ બેલ ડોન્ટ ડેચ ધ બેલ તો હવે રિંગ અથવા સિંગમાંથી સિલેક્ટ કરવાનો છે તો શું કર્યો રિંગ રિંગ એટલે વગાડવો ડોન્ટ રિંગ ધ બેલ બેલ વગાડો નહીં બેલ વગાડાય બેલ તો આપણે ખાલી બિલાલ કાકા જ વગાડતા ને આપણા જે કાકા હતા બરાબર ને હં એ બી સમય પર એટલે ખામોખા વગાડવો જોઈએ નહીં એનો જે રિસેસનો સમય અથવા લેક્ચર બદલવાનો સમય થતો તો બેલ થતો આપણી સ્કૂલમાં બચ્ચા લોક યાદ છે ને બધાને હમ તો ચાલો

તો આપણે તુરંત ખાશું કે પહેલાં વોશ કરશું પહેલાં વોશ કરશું ને એટલે અહીંયા ખાવાની ના પાડી છે ડોન્ટ ઈટ ધીસ એપલ્સ એટલે કે નહીં હમણાં આ સફરજનોને ખાશો નહીં તો ચલો લખો ડીઓ એન ટી ડોન્ટ ઇ એટી ઈટ ટી એ ચીએસી ધીસ એ ડબલ પી એલ ઈ એસ એપલ્સ ડોન્ટ ઇટ ધીઝ એપલ્સ આ બંનેમાં આમાં ઓપ્શન છે બે ઇટ એન્ડ વોશ તો હમણાં આપણે ખાવાના નથી એટલે આપણે આ બેમાંથી કયો વર્ડ ચૂઝ કર્યો ઈટ ઈ એટી ઈટ ઇટ એટલે ખાવું તો આ બેમાંથી આપણે ચૂઝ કર્યો ઈટ હવે નેક્સ્ટ છે ડોન્ટ ડેશ ફોર ટોઇસ ડોન્ટ

થોડું રમકડું શેર કર્યું એટલે બંને હળી મળીને એકાબીજાને વહેંચીને રમવાનું તો અહીંયા કહ્યું છે ડોન્ટ ડેશ ફટોઈઝ રમકડા માટે બાધો નહીં તો ભાઈ બાધ એટલે ફાઇટ બાધું એટલે ફાઇટ એચ ટી ફાઇટ શું આવ્યું એચ ટી ફાઇટ તો આ બંનેમાંથી આપણે કયું પિક્ચર લીધું કયો વર્ડ સિલેક્ટ કર્યો ફાઈટ કયો વર્ડ સિલેક્ટ કર્યો بچા લોકો ફાઈટ વેરી ગુડ તો આ બનેમાંથી આપણે લખ્યું છે ફાઈ જી એચ ટી ફાઈટ નેક્સ્ટ છે ડેશ યોર બેગ જો ભાઈ અહીંયા કેટલા બધા બેગ છે ને હા યોર એટલે તમારું યોર એટલે તમારું આ બધામાંથી આપણે આપણું જ બેગ લેવાનું છે ડેશ યોર બેગ તો ભાઈ આ બધામાંથી આપણે ખાલી જગ્યામાં શું લખશું ટેક કે કીપ શું લખશું આમાંથી આપણને બેગ રાખવાનું કહ્યું છે તેઓ બેગ રાખે છે બરાબર ને સોરી તેઓ બેગ રાખે છે તો ડેશ યોર બેગ તો

वाय ओ यू आर योर बी ए जी बेग बीए बेग कीपर बेग आ बने आप क्यू वर्ड सिलेक्ट करो चूज द करेक्ट वर्ड से तो क्यू चूज करू कीप कयु चूज करू कीप नेक्स्ट है डेश्योर हेन्ड्स યોર હેન્ડ શું આવ્યું શું કરે છે જુઓ તો પિક્ચરમાં પિક્ચરમાં જુઓ તેઓ હેન્ડ વોશ કરે છે કે ડ્રાય કરે છે ડ્રાય એટલે સૂકા અને વોશ એટલે ધોવા તો જુઓ ભાઈ પિક્ચરમાં જુઓ તો બચ્ચા લોકો તેઓ શું કરે છે તે હા ડેશ યોર હેન્ડ્સ એટલે કે વોશ અથવા તો ડ્રાય એ બંનેમાંથી આપણે કયું લીધું વોશ વેરી ગુડ કે તેઓ હેન્ડ વોશ કરે છે તો અહીંયા લખશું ડબલ્યુ એ એસ એચ વોશ વાય ઓ યુ આર યોર એચ એ એન ડી એસ હેન્ડ જો આવી રીતે લખવાનું છે હવે નીચે વોશ અને ડ્રાયમાંથી આપણે ચૂઝ કર્યું વોશ કયું ચૂઝ કર્યું વોશ

ક્વાઈટ એટલે કે સાયલેન્સ એટલે ઝાના રહેવું સાયલેન્સ એટલે એકદમ સન્નાટો થઈ જવું અને ક્વાઇટ એટલે ચૂપ રહેવું થોડી વાર ક્વાઇટ એટલે થોડી વાર ચૂપ રહેવું તો બી ક્વાઇટ ક્યુ યુ આઈટી ક્વાઇટ બી ઈ બી ક્યુ યુ આઈ ટી ઈ ક્વાઇટ અને આ બંને માંથી આપણે લીધું સાયલેન્સ અથવા ક્વામાંથી આપણે લીધું ક્વાઇટ તો ચલો લોક ડોન્ટ ડેશ યો બુક જોવાય અહીંયા શું કરે છે જુઓ તો બુકનું પિક્ચર બચ્ચા લોક જુઓ તો બુક ને ફાળે છે તો ટેર એટલે શું થાય મેં કહ્યું હતું ને તમને ટેર એટલે ફાળવું હાર્ડવર્ડ્સમાં મેં તમને સમજાયું હતું ને એનું ગુજરાતી મિનિંગ હં ટેર એટલે ફાળવું અને કવર એટલે એને કવર ચડાવવા તો જો પિક્ચરમાં કવર કરે છે કે ફાળે છે હા ફાળે છે ને તો ડોન્ટ ડેશ યો બુક ડોન્ટ ડેશ યો બુક તો અહીંયા આવશે ટેર ટી ઇએ આર ટેર લખો ડીઓ એન્ટી ડોન્ટ ડીઓ એન્ટી ડોટ ટી ઈ એ આર ટેર વાય આર યોર બી ડબલ ઓકે બુક બી ડબલ ઓકે બુક અને આન્સર છે ટેર અથવા કવર એ બે માંથી આપણે લીધું ટેર આ બંનેમાંથી આપણે કયો વર્ડ ચૂઝ કર્યો ટેરી ગુડ તો ચલો નંબર થર્ટીન છે સ્ટોપ ડેશ જો ભાઈ શું કરે છે ગર્લ બીટિંગ એટલે મારવું અને ક્રાઇંગ એટલે રડવું સ્ટોપ ડેશ બે ઓપ્શન છે બે વર્ડ આપ્યા છે એક છે ક્રાઇંગ અને એક છે બીટિંગ ક્રાઇંગ એટલે રડવું અને બીટિંગ એટલે મારવું તો જો પિક્ચરમાં ગર્લને શું થાય છે ગર્લ પડી ગઈ છે જો એમના ઘૂટના જુઓ ખૂન નીકળે છે ને એમના ગોઠણમાંથી હા તો એ શું કરે છે રોવે છે શું કરે છે રોવે છે તો સ્ટોપ કરવાનું શું કહ્યું રોવાનું કે બીટિંગ એટલે મારવાનું શામાં આપણે સ્ટોપ કહેશું ચલો આ બે માંથી એકને આપણે ગોતીએ કયું સાચું વર્ડ્સ થશે

અહીંયા બે ઓપ્શન છે એમાંથી આપણે લીધો ક્રાઈંગ વેર ડેશ જો ભાઈ બધાએ શું પહેર્યું છે જો 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 હા હવે અહીંયા બે ઓપ્શન છે માસ્ક કે મેચ મેચ પહેરાય ના પહેરાય ને હમણાં આપણે શું પહેરીએ છીએ માસ્ક તો લખો એમ એ એસ કે માસ્ક પેલા લખો ડબલ્યુ ઇએ આર વેર પછી છે એમએસ કે માસ્ક એમએસ કે માસ્ક તો લખો વેર માસ્ક આ બંનેમાંથી માસ્ક અને મેચમાંથી આપણે લીધો માસ્ક કોને સિલેક્ટ કર્યો કોને કરેક્ટ વર્ડમાં ચૂઝ કર્યું માસ્ક વેર માસ્ક વેર એટલે પહેરવું માસ્ક પહેરો ડેશ યો સ્નીઝી ડેશ યો સ્નીઝી જ્યારે છીક આવે ને એને સ્નીઝ કહેવાય શું કહેવાય ડેશ યોર સ્નીઝ છીક આવે ને એને સ્નીઝ કરવી કહેવાય અને સ્ટોપ કે કવર આ બેમાંથી શું કરશું અને આપણે સ્ટોપ કરી શકાય છીકને રોકી શકાય નય પણ છીક નહીં ખાંસી એમાંથી એક આપણને કે છે ને હમણાં કે ખાંસતી છીકતી વખતે આપણે આપણા નાકને અથવા તો મોંને કવર કરવું જોઈએ તો અહીંયા કહ્યું છે ડેશ યોર સ્નીઝ લખો ડેશ આર યોર એસ એન ડબલ ઇ ઝેડ ઈ સ્નીઝ હવે સ્ટોપ અથવા કવર તો બેમાંથી આપણે શું લીધું કવર પિક્ચર પિક્ચરમાં કવર કર્યું છે ને એણે તેનું નાક બંને બચ્ચા લોગે પોતાનું નાક કવર કર્યું છે ઓ ભાઈ એકે રૂમાલથી અને એકે તેની સ્લીવ્સથી તો સ્ટોપ અને કવર આ બંનેમાંથી આપણે ચૂઝ કર્યું કવર કયો વર્ડ ચૂઝ કર્યો કવર હવે નેક્સ્ટ છે ડ્રો અ ડેશ ડ્રો એટલે કે દોરવું ડી ડબલ્યુ ડ્રો અ એટલે એ અને ઓપ્શન આપ્યા છે બે પિક્ચર કે કવર તો ભાઈ કવર કઈ રીતે ડ્રો કરાય હે હં અહીંયા તો પિક્ચર જ ડ્રો કરશું શું ડ્રો કરશું પિક્ચર પિક્ચર એટલે કાંઈ ફોટો તો કવરને તો કાંઈ ડ્રો કરી શકાય નહીં તો હવે આને દોરવાનું કહ્યું છે ડ્રો અ પિક્ચર તો આ બેમાંથી તેમણે પિક્ચર લેવાનું છે કે કવર બેમાંથી કયો વર્ડ સિલેક્ટ કરશે તો ભાઈ બેમાંથી વર્ડ સિલેક્ટ થયો પિક્ચર કયો વર્ડ સિલેક્ટ થયો પિક્ચર ડ્રો અ પિક્ચર પીઆઈસી ટીયુઆરઈ પિક્ચર પીઆઈસી ટીયુઆરઈ પિક્ચર આ બંનેમાંથી આપણે ચૂઝને એટલે આપણે જે સિલેક્ટ કર્યો એ છે પિક્ચર જો ભાઈ આજે ડ્રો કરશે ને હા એ બોય કરશે હા ડ્રોઈંગ હવે નેક્સ્ટ છે ડૂ યોર ડેશ આપણે સ્કૂલમાં શું કરીએ કાર્ય કરીએ ને કે વાતો જો અહીંયા બે ઓપ્શન આપ્યા છે એક છે ટોક અને એક છે વર્ક શું કહ્યું છે ટોક અથવા વર્ક બેમાંથી આપણે શું લઈશું તો ડૂ યોર વર્ક ડૂ એટલે કરવું યોર એટલે તમારું અને વર્ક એટલે કાર્ય તો આપણે ટોક અને વર્ક આ બંનેમાંથી ચૂઝ કર્યું વર્ક શું ચૂઝ કર્યું વર્ક તો ટીચર કહે છે સર કહે છે ડુ યોર વર્ક શું કહે છે સર ડૂ યોર વર્ક તો ટોક અને વર્ક બેમાંથી આપણે સિલેક્ટ કર્યો વર્ક આ બંનેમાંથી ચૂઝ ધ વર્ડ થયો વર્ક નેક્સ્ટ છે ગ્રો મોર ડેશ પેલા પિક્ચરમાં જુઓ તો શું ગ્રો કરે છે શું ઉગાવે છે ટ્રીઝ ઉગાવે છે ને હં તો શું કહ્યું છે ગ્રો મોર ટ્રીઝ ગ્રો એટલે ઉગાવવું મોર એટલે હજી વધુ ઘણું મોર એટલે હજી અથવા તો ઘણું trees ટી આર ડબલ ઈ એસ trees બીજું છે એચ e હાઉસ હવે હાઉસને કાંઈ ઉગાવી શકાય હાઉસને કઈ રીતે ગ્રો કરવાનો બચ્ચા લોક હાઉસ તો કાંઈ ઉગવાની ચીજ નથી અને પિક્ચરમાં તો કાંઈ હાઉસ છે જ નહીં પિક્ચરમાં તો ખાલી ટ્રીસ જ દેખાય છે એટલે કે ઝાડ દેખાય છે ઘણા બધા દેખાય છે ને ઝાડો હ તો આ બંનેમાંથી સાચો વર્ડ કયો તો ભાઈ સાચો વર્ડ થયો ટ્રીસ કયો થયો

ઓબે એટલે આજ્ઞા ક્યારે થાય અને ડીસ એટલે જેમ પાલન એટલે કે જે બદતમીજ હોય ને મમ્મી પપ્પાનું ન માને ડેશ યોર પેરેન્ટ્સ ડેશ વાય યુ આર યોર એ આર ઇ એન એસ પેરેન્ટ્સ હવે બે ઓપ્શન છે ઓબે કે ડીસ ઓબે સોચો સોચો મેં શું કરાવ્યું તું હાર્ડવર્ડમાં એટલે કે મમ્મી પપ્પાના આજ્ઞાકારી બનો મમ્મી પપ્પાની વાત માનો તેમની વાતને આદર આપો તેમનું માનો તો ઓબે અને ડિસોબે માંથી આપણે લીધું ઓબે એટલે કે આપણે મમ્મી પપ્પાના ઓબીડિયન્ટ લોક છીએ છીએ ને બધા મમ્મી પપ્પાનું માનો છો ને હમ તો લખો ઓ વાય ઓબે વાયુ આર યોર પીએ આર ઇ એન ટીએસ પેરેન્ટ્સ અને આ બંનેમાંથી આપણે લીધું ઓબે હવે નેક્સ્ટ છે ડેશ્યો વ્હીકલ ડેશ યોર વિહિકલ જો મેં હાર્ડવર્ડ સમજાયેલા ને બચ્ચા લો ત્યારે આ નિશાની છે આ ગર્લ લઈને ઊભી દેખાડ્યું હતું યાદ છે स्टॉप छे स्टॉप तो चलो डैश योर व्हीकल तो स्टॉप छे के स्टार्ट आ पिक्चर ऊपर पर ओखी स्टॉप वेरी गुड तो चलो लखो एस टी ओ पी स्टॉप वाय ओ यू आर योर वीई एच आई सी एलई विहिकल व्हीकल एट्ले वाहन हाँ बच्चा लोग વ્હીકલ એટલે શું થાય વાહન અને સ્ટોપ એટલે રોકવું અને સ્ટાર્ટ એટલે શરૂ કરવું તો સ્ટોપ અને સ્ટાર્ટ આ બંનેમાંથી આપણે કયો વર્ડ ચૂઝ કર્યો સ્ટોપ વેરી ગુડ કયો વર્ડ ચૂઝ કર્યો સ્ટોપ એસટીઓ પી સ્ટોપ વાય ઓયુઆર યોર વીઈ એચ આઈ સી એલ ઇ વીહલ સ્ટોપ યો વિકલ લાસ્ટ છે your કન્ટ્રી જો ભાઈ આ આપણી કન્ટ્રી એટલે કે આપણો જે દેશ છે ભારત ઇન્ડિયા હિન્દુસ્તાન આ એનો મેપ આવી ગયો એટલે કે નકશો આવી ગયો અને અહીંયા બે ઓપ્શન છે હેટ એન્ડ લવ હેટ હેટ એટલે થયું નફરત હેટ એટલે શું થયું નફરત અને લવ એટલે શું થયું પ્યાર તો ડેસ યોર કન્ટ્રી તો આપણે આપણા દેશથી પ્યાર કરવો જોઈએ કે નફરત ચલો જોઈ લઈએ હા આપણે આપણા દેશથી પ્યાર કરવો જોઈએ મિસ પણ કેવો સવાલ કરે છે આપણે આપણા કન્ટ્રીથી હંમેશા લવ જ કરીએ છીએ ને આપણે આપણા દેશને થોડી નફરત કરાય આપણે તો આપણા દેશને લવ એટલે કે પ્યાર કરાય આપણું ઇન્ડિયા ભારત અને હિન્દુસ્તાન ત્રણે એક જ નામ છે હા બચ્ચા લો ઇન્ડિયા ઇંગ્લિશમાં કહે છે તો ચલો લવ યોર કન્ટ્રી એલ ઓ વી ઈ લવ વાય આર યોર સી ઓ યુ એનટીઆર વાય કન્ટ્રી કન્ટ્રી એટલે દેશ હા ચલો બે ઓપ્શન છે એચ ટી હેટ એલોવી લવ તો હેટને નથી લીધું લવને લીધું છે તો આપણે આપણા દેશને પ્યાર આવી જ રીતે કરતા રહીશું ચલો બચ્ચા લો હવે આપણે અત્યારે જે એફપી કરી એ અહીં ફિનિશ થાય છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ તમે આટલો સમય દઈને મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ ઘરે પણ પ્રેક્ટિસ કરતા રહેજો અને ફેરબુકમાં વન ટાઈમ સારા અક્ષરે લખવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું નેક્સ્ટ ટોપિક સાથે તબ તક થેન્ક યુ સો મચ ગુડ બાય